નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહામારીને કારણે સ્કૂલમાં તમને ન બોલાતો હોવાથી આપણે ઓનલાઈન ચાલુ કરવાનું છે. સૌથી પહેલાં આપણે સમાજમાં જોઈશું પાઠ 16 આબોહવા, જે આપણે અડધેથી બાકી હતું. આબોહવાને અસર કરતા પરિબળો, હવે આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા ગણવામાં આવે છે? તો કે પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે, જ્યાં આબોહવાને અસર કરતા પરિબળો તરીકે ગણવામાં આવે છે. જેમાં અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને વાતાવરણીય દબાણ અને પવન, આ બધા આપણને આબોહવાને અસર કરતા પરિબળો છે. એમાં સૌથી પહેલા આપણે લેશું અક્ષાંશ. તો કે અક્ષાંશમાં તમારે શું આવે છે? તો કે અક્ષાંશમાં તમારે આવશે, અહીંયા આપણે જોઈએ તો કે અક્ષાંશ, તો કે પૃથ્વી છે, પૃથ્વીની સપાટી છે, પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકાર જે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાતા હોય છે, એટલે કે આબોહવાના જે તત્વો છે એ તત્વોનું વિતરણ મોટે ભાગે અક્ષાંશ અનુસાર ચાલતું હોય છે. હવે બે અક્ષાંશો હોય છે, બે અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટર જેટલું અંતર હોય છે. હવે આપણે માની લઈએ કોઈ પણ બે અક્ષાંશ છે, તો એ બે અક્ષાંશો વચ્ચેનું જે ક્રમિક અંતર હોય છે, અંતર 111 કિલોમીટર જેટલું હોય છે. હવે વિશ્વવૃત છે, તો વિશ્વવૃતની જે આસપાસના પ્રદેશો છે, એ આસપાસના પ્રદેશો પર જે સૂર્યના કિરણો પડે છે, એ સૂર્યના કિરણો લગભગ લંબ પડતા હોય છે, એટલા માટે ત્યાં બારે માસ ગરમી પડતી હોય છે. હવે વિશ્વવૃત છે, વિશ્વવૃતની આસપાસ આસપાસના જે પણ પ્રદેશ છે, એ પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે, એટલા માટે આપણે અહીંયા ગરમી જોઈએ તો ત્યાં ગરમી બારે માસ પડતી હોય છે. હવે ભારત છે, તો ભારત ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ એમ બે આબોહવા કે પરિસ્થિતિ ધરાવતો વિભાગ છે, અને એ વિભાગમાં શું થાય છે, વહેંચાય છે. ભારત છે, ભારત ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ એમ બે આબોહવા કે પરિસ્થિતિ ધરાવતા પ્રદેશોમાં એ વહેંચાઈ જાય છે. તો આથી તમારે એક પરિબળ આબોહવાને અસર કરતું અક્ષાંશ. એના પછી આવે છે તમારે સમુદ્રથી અંતર. હવે સમુદ્રથી અંતર છે એ આબોહવાને કેવી રીતે અસર કરે છે? તો કે સમુદ્ર વિસ્તારથી જે જમીન છે, એ જમીન પ્રદેશના અંતરો, એ બે આબોહવા, એ જે આબોહવા છે એ આબોહવા પર અસર કરતું બીજું મહત્વનું પરિબળ ગણવામાં આવે છે. હવે સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરતા બીજું મહત્વનું પરિબળ ગણવામાં આવે છે. હવે સૂર્યની જે ગરમી છે, એ ગરમી સંઘરવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણી બંનેમાં કેવી હોય છે, જુદી જુદી હોય છે. હવે તમને એ કીધું છે કે સૂર્યની ગરમી સંઘરવાની તેમજ એની આપલે કરવાની જે શક્તિ હોય છે, એ શક્તિ જમીન અને પાણી બંનેમાં અલગ અલગ જોવા મળે છે. એટલા માટે સમુદ્ર અને તેના જે કિનારા છે, એ કિનારાના નજીકના જે ભૂમિભાગો છે, એ ભૂમિભાગો પર આપણને સમ આબોહવા અનુભવાય છે. અહીંયા તમને એમ કીધું છે કે સૂર્યની જે ગરમી છે, સૂર્યની ગરમી અને સંઘરવાની અને આપલે કરવાની જે શક્તિ છે, એ શક્તિ જમીન અને પાણી બંનેમાં અલગ અલગ હોય છે. એટલા માટે તેના પરિણામે સમુદ્ર અને તેના જે કિનારાવાળા નજીકના જે ભૂમિભાગો છે, એ ભૂમિભાગો પર આપણે સમ આબોહવા અનુભવીએ છીએ. જ્યારે જે આપણે જેમ દરિયા કિનારથી આપણે દૂર ભજીએ, એ દૂરના ભાગોના જે ભાગો તરફ આપણે જતા હોઈએ, તો ત્યાંના જે ભૂમિખંડો છે, એ ભૂમિખંડોની આબોહવા કેવી બનતી જાય, વિષમ બનતી જાય છે. હવે ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી, હવે ભારતમાં જે મુંબઈ છે, મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાંની આબોહવા આપણે કેવી અનુભવીએ, સમ અનુભવીએ છીએ. જ્યારે નાગપુર કે દિલ્હી, એ બંને દરિયા કિનારથી કેવું આવ્યું છે, દૂર આવ્યું છે, એટલા માટે ત્યાંની જે આબોહવા છે, એ આબોહવા આપણે વિષમ અનુભવીએ છીએ. તો આ થયું તમારે સમુદ્રથી અંતર, જે આપણે આબોહવા કેવી રીતે ત્યાંની અનુભવીએ છીએ તે પોઈન્ટ આપણે જોઈએ. સમુદ્રથી અંતરમાં જે આબોહવા પર જે અસર કરતો પરિબળ છે તે હવે આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. સમુદ્રથી અંતરમાં, તો કે સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના જે અંતરો છે, એ અંતરો આબોહવા પર અસર કરતા મહત્વનું બીજું પરિબળ ગણવામાં આવે છે. હવે સૂર્યની ગરમી સંઘરવાની અને તેની આપલે કરવાની શક્તિ આપણે જોઈએ તો જમીન અને પાણી બંનેમાં કેવું હોય છે, જુદી જુદી હોય છે. એટલા માટે સમુદ્ર અને તેના જે કિનારા નજીકના જે ભૂમિભાગો છે, એ ભૂમિભાગો પર આપણે
સમ આબોહવા અનુભવીએ છીએ. જ્યારે આપણે સમુદ્રનો કિનારો હોય, કિનારથી આપણે જેમ જેમ દૂર જઈએ છીએ, એ દૂર દૂર જતા હોઈએ, તો એના જે દૂરના અંદરના ભાગો હોય છે એ ભાગો તરફ જતા આપણે જે ભૂમિખંડો આવે છે એ ભૂમિખંડો પર આબોહવા આપણે વિષમ અનુભવીએ છીએ. એટલે ભારતમાં જે મુંબઈ છે, મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં આપણે સમ આબોહવા અનુભવતા હોય છે. જ્યારે નાગપુર કે દિલ્હી દરિયા કિનારેથી દૂર આવેલું હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. ત્યારબાદ આપણે છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. હવે સમુદ્ર સપાટીથી ઊંચાઈમાં આપણે આબોહવા પર કેવી રીતે અસર કરે છે, તો કે સમુદ્રની સપાટીથી વાતાવરણમાં આપણે જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન શું થાય છે, ઘટતું જતું જોવા મળે છે. હવે તમને શું કહે કે સમુદ્ર છે, સમુદ્રની સપાટીથી વાતાવરણ આપણે જેમ જેમ ઊંચે જઈએ છીએ તેમ તેમ હવાનું જે દબાણ છે, હવાનું જે તાપમાન છે શું થાય છે, ઘટતું જાય છે, આપણે ઘટતું જોવા મળે. એટલે કે જ્યારે જે ભૂપૃષ્ઠ છે એ ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. જ્યારે ભૂપૃષ્ઠ છે તો ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં શું કરે, વધારો કરે. હવે હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના બહુ ઊંચા શિખરો કેવા હોય છે, બારે માસ બરફથી છવાયેલા રહે છે. હવે હિમાલય પર્વત છે, હિમાલય પર્વત કેવો છે, ઊંચો છે, અને એની વધારે ઊંચાઈને કારણે એના જે ઊંચા શિખરો છે, ઊંચા શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા કેવી બની જાય, ઠંડી બને. ભેજવાળી હવા જેમ ઊંચે ચડે તેમ એ ઠંડી બનતી જાય છે અને વરસાદ આપે છે. અસમ છે, મેઘાલયના પહાડી પ્રદેશો છે, તો જેમ એ ઊંચાઈ વધતી જાય છે, હવે અસમ છે, મેઘાલયના પહાડી પ્રદેશોમાં તો જેમ આપણે ઊંચાઈ વધતી જાય છે ને તેમ વરસાદનું પ્રમાણ ત્યાં આપણને કેવું જોવા મળે છે, વધુ જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા 165 મીટરે 1 સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 1.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે. તો આ થયું આપણે સમુદ્ર સપાટીથી ઊંચાઈ આબોહવાને કેવી રીતે અસર કરે છે તે. ફરીથી આ પોઈન્ટ આપણે જોઈ લે, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, હવે સમુદ્ર સપાટીથી ઊંચાઈ આબોહવાને અસર કરતું જે પરિબળ છે ત્રીજું, એ કેવી રીતે અહીંયાની અસર કરે છે, તો કે સમુદ્રની સપાટીથી વાતાવરણમાં આપણે જેમ ઊંચે જઈએ છીએ તેમ તેનું હવાનું દબાણ અને હવાનું જે તાપમાન છે તાપમાન ઘટતું આપણને જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે. હવે હિમાલય પર્વત છે, તો હિમાલય પર્વત ઊંચાઈ હિમાલયની પર્વત જે પર્વતની ઊંચાઈને લીધે ત્યાં શું હોય છે, તો કે એના જે બહુ ઊંચા શિખરો છે, બહુ ઊંચા શિખરો બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે અને તે વરસાદનું પ્રમાણ પણ વધતું ત્યાં આપણે જોઈએ તો ત્યાં વરસાદનું પ્રમાણ પણ શું હોય છે, વધુ જોવા મળે છે. હવે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટર એ 1 સેલ્સિયસ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન એ ઘટે છે. હવે અહીંયા આપણે અહીં જોઈએ તો અસમ છે, મેઘાલયના પહાડી પ્રદેશો છે, એ પ્રદેશોમાં તો જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ ત્યાં વરસાદનું પ્રમાણ પણ કેવું થતું જાય છે, વધતું જાય છે. ત્યાર પછી છે ચોથું પરિબળ, તો કે વાતાવરણીય દબાણ અને પવન. હવે વાતાવરણીય દબાણ અને પવન આબોહવાને કેવી રીતે અસર કરતા હોય છે, તો કે ભારતમાં ઉત્તર અને પૂર્વીય જે પવનો વાળા ક્ષેત્રો આવેલો છે. હવે ભારત છે, ભારત ઉત્તર અને પૂર્વ વ્યાપારિક પવન વાળો ક્ષેત્રમાં આવેલો પ્રદેશ છે. આ પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણ કટિબંધ ગુરુદાબ પટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. હવે જે આ પવનો છે, વ્યાપારિક પવનો વાળા જે ક્ષેત્ર પવનો છે, એ પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણ કટિબંધ ગુરુદાબ પટના ભારે દબાણને કારણે શું થાય છે, સર્જાતા હોય છે. અને આ જે પવનો છે એ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાય છે, મરડાઈને વિશ્વાવૃત તરફ શું થાય છે, વાય છે. હવે તમને એ કીધું છે કે ભારત ઉત્તર અને પૂર્વી વ્યાપારિક પવનો વાળા ક્ષેત્રમાં આવેલો છે અને આ પવનો છે એ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણ કટિબંધીય ગુરુદાપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે અને આ પવનો પૃથ્વીના
પરિભ્રમણ ને લીધે, પૃથ્વી જે પરિભ્રમણ કરે છે એ પરિભ્રમણ ને લીધે જે આ પવનો વાય છે એ પવનો થોડા મરડાય છે, એમ મરડાઈને એ પવનો વિશ્વ તરફ શું થાય છે, વાય છે. અને ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનો લાભ લેવામાં આવતો હતો, એટલા માટે તેને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. હવે ભૂતકાળમાં જે આ પવનો વાતા હતા એ પવનો આપણે વેપાર માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા, એટલા માટે તેને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થઈને વાતાવરણથી સામાન્યતા ત્યાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે. હવે જે આ વ્યાપારી પવનો છે, વ્યાપારી પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થાય છે એટલા માટે સામાન્ય રીતે ત્યાં ભેજનું પ્રમાણ કેવું હોય છે આપણને જોવા મળે, તો કે ઓછું જોવા મળે છે. પરંતુ ભારતની ભારતની દક્ષિણે કેવું શું આવેલું છે, તો કે હિન્દ મહાસાગર આવેલો છે, તથા પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડી છે. આ વિશાળ જળ રાશિને લીધે તેના ઉપરથી જે વાતાપવનો છે એ વાતાપવનો કેવા હોય છે, ભેજવાળા બને છે અને ભારતમાં એ વરસાદ લાવે છે. હવે આપણે અહીંયા જોયું તો કે જે વ્યાપારી પવનો આપણે શું કામ વ્યાપારી પવનો તરીકે ઓળખતા હતા, તો કે ભારતમાં જે ઉત્તર અને પૂર્વ જે વ્યાપારી પવનવાળા ક્ષેત્રો આવેલા છે એ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણ કટિબંધમાં ગુરુબાદ પટ છે, ગુરુબાદ પટના ભારે દબાણના પટોના દ્વારા એ સર્જાય છે. અને આ પવનો પૃથ્વીના પરિભ્રમણને કારણે મરડાય છે અને મરડાઈને વિશ્વ તરફ વાય છે. અને ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનનો લાભ લેવામાં આવતો હતો, એટલા માટે આપણે તેને વ્યાપારી પવનો તરીકે ઓળખીએ છીએ. અને જે આ વ્યાપારી પવનો છે એ પવનો ભૂભાગમાંથી ઉત્પન્ન થતા હતા એટલા માટે ત્યાં ભેજનું પ્રમાણ ઓછું હતું. અને ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, પશ્ચિમે અરબ સાગર તથા પૂર્વમાં બંગાળની ખાડી આવી છે. આ વિશાળ જળ રાશિને લીધે તેના ઉપરથી વાતા જે પવનો છે એ પવનો ભેજવાળા બને છે અને ભારતમાં વરસાદ લાવે છે. હવે શિયાળામાં જે હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે, શિયાળામાં આપણે જોઈએ તો શિયાળામાં હિમાલયની જે ઉત્તરનો ભાગ છે ઉત્તરમાં ભારે દબાણ હોય છે અને આ ક્ષેત્રમાંથી જે ઠંડા અને જે સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. હવે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં આપણે દબાણ કેવું હોય છે, વધારે જોવા મળે છે. તો એ ક્ષેત્રમાં વાતા જે ઠંડા અને સૂકા પવનો છે એ દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ વાય છે. જ્યારે ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. હવે આપણે અહીંયા જોઈએ તો ઉનાળામાં શું થાય, તો કે ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના જે ભૂમિ ભાગો છે એ ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હલકું દબાણ હવાનું જે દબાણ હોય છે કેવું હોય છે, હલકું રચાતું હોય છે. અને એ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાય છે અને આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો કહેવામાં આવે છે, જે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. હવે તમને અહીંયા કીધું છે કે શિયાળામાં જે હિમાલયના ઉત્તરનો ભાગ છે ઉત્તરમાં ભાગમાં ભારે દબાણ થતું હોય છે હવાનું, તો એને કારણે એક ક્ષેત્રમાંથી જે ઠંડા અને સૂકા પવનો છે એ સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્રી વિસ્તારો તરફ પડે છે અને ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિ ભાગો પર ઊંચા તાપમાનને કારણે હવાનું જે દબાણ છે કેવું થઈ જાય છે, હલકું રચાય છે. અને એ સમયે દક્ષિણે હિન્દ મહાસાગર પર એ ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરથી જે પવનો વાય છે એ પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાય જાય છે અને આ પવનને આપણે દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો તરીકે ઓળખીએ છીએ, જે ભેજવાળા હોવાથી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. હવે ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક જે પ્રદેશો છે એ પ્રદેશો પર ક્યારેક
વિશિષ્ટ ઘટના આકાર લેતી હોય છે. હવે ભારતીય વિસ્તારથી જે અમુક દૂર કેટલાક અમુક જે પ્રદેશો આવેલા છે એ પ્રદેશો પર અમુક જગ્યા આપણે જોઈએ તો જે ઘટનાઓ બનતી હોય છે એમાં વિશિષ્ટ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જેનાથી જે આબોહવા છે એ આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં પણ તે સમય શું થાય છે એમાં થોડો તફાવત આપણને જોવા મળે છે. હવે ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અલ નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ ઘણી અસરો બનતી છે. જે આ તમે અહીંયા નામ કીધા છે ભારતના હવામાન પર એટલે કે જેટ સ્ટ્રીમ છે, પશ્ચિમી વિક્ષોભ છે, અલ નીનો છે, આઈટીસી ઝોન છે, ભારતના જે હવામાન બાબતે સમાચાર પત્રોમાં આપણે વારંવાર વપરાતા જે શબ્દો છે એ શબ્દનો ઉપયોગ હવામાન વિભાગ કરતી હોય છે. આમ છતાં પણ એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ આપણે જળવાઈ રહે છે. હવે ભારતીય વિસ્તારોથી જે દૂર કેટલાક પ્રદેશો આવેલા છે એ પ્રદેશોમાં ક્યારેક અમુક વિશિષ્ટ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જેનાથી આબોહવાની જે દીર્ઘકાલીન જે પ્રણાલી છે તે પ્રણાલીમાં તે સમયે પૂરતો થોડો તફાવત તેમાં સર્જાતો હોય છે. હવે ભારતના હવામાન પર જેટ સ્ટ્રીમ છે, પશ્ચિમી વિક્ષોભ છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, અલ નીનો છે, આઈટીસી ઝોન છે, આવી બધી ઘટનાઓ અસર કરતી હોય છે. આ બધા જે નામ છે એ નામ હવામાન વિભાગ દ્વારા બોલવામાં આવતા છે. તમે ઘણીવાર સમાચાર પત્રમાં જોઈએ તો આ શબ્દનો ઉપયોગ થતો હોય છે. આમ છતાં પણ એકંદરે ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહે છે. હવે તમને આજે જેટલા પોઈન્ટ કરાવ્યા છે આબોહવાને અસર કરતા પરિબળો, એકવાર ફરીથી આપણે જોઈ લઈએ આબોહવાને અસર કરતા પરિબળો કે આબોહવાને કયા પ્રકારના કેટલા પરિબળો છે તે કઈ રીતે અસર કરે છે. તો કે પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટોના કેટલાક જે પરિબળો છે એ પરિબળો આબોહવાને અસર કરતા પરિબળો તરીકે ગણવામાં આવે છે. એટલે કે અક્ષાંશ છે, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો આ બધા આબોહવાને અસર કરતા પરિબળો છે. આજે જેટલા મેં ચાર મુદ્દા કર્યા છે એ મુદ્દા એકદમ વ્યવસ્થિત સમજી લેજો, વાંચી લેજો અને નોટમાં એક વખત તમારે લખવાના છે. જય હિન્દ.